ની મહિલા પર આ રીતે એસિડ એટેક અને એ પણ ભર બજારની વચ્ચે થવું ખરેખર ચિંતાજનક વિષય કહી શકાય. એક સામાન્ય મહિલા પણ કદાચ હવે તો આ વિસ્તારમાંથી જતા ગભરાશે. જો એક ટ્રાફિક બ્રિગેડની મહિલા પર આ રીતે હુમલો થઈ શકતો હોય તો સામાન્ય મહિલા પર થઈ શકે. રુઝાન, શું કહેવું છે આપનું? સૌથી પહેલા તો ઓબ્વિયસલી જેમ કે એમને કીધું કે આપણને મનમાં બીક બેસી જાય, ડર બેસી જાય. કારણ કે ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, આ જે વાત ચાલી રહી છે ટ્રાફિક બ્રિગેડની બેનની, હવે અત્યારે આપ જે ભાઈએ નાખ્યું છે યા જેટલા લોકોએ નાખ્યું છે એનું આપણે બેકગ્રાઉન્ડ એ ખબર નથી કે વોટ ઇઝ ધ રીઝન. પણ બેઝિક રીઝન્સ એવા હોઈ શકે કે જે ઓબ્વિયસલી જે નોર્મલી એસિડ વિક્ટિમ્સના કેસમાં આવે છે, કે કોઈ લવ અફેર હોય યા કોઈ બદલો લેવો હોય. ને મેબી આ કેસમાં એવું હોય કે ટ્રાફિક બેનને સ્ટ્રિક્ટથી કર્યું હોય, કારણ કે ટ્રાફિકના રૂલ્સ બ્રેક કરતો હોય. તો મેબી પેલા જે જેન્ટ્સનું સો કોલ્ડ અહમ છે, ઈગો છે, એકદમ બહાર આવી ગયો હોય અને એને આ કૃત્ય કર્યું હોય. સૌથી પહેલા જે ઇમ્પોર્ટન્ટ જે આપણે ક્યાંની વાત કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યાં જે એસિડો વેચે છે, ઇલીગલ એસિડ વેચાય નહીં, જે લોકો વેચે છે એ લોકો ડેટાને રિઝલ્ટ રાખવા જોઈએ. આઈ એમ સરપ્રાઇઝ કે સાહેબ કહે છે કે ધમધમતો એરિયા છે, તો આઈ એમ શ્યોર ધમધમતો એરિયામાં આજુબાજુમાં ઘણા કેમેરાઝ હોવા જોઈએ. અત્યારે પેલા જે પોલીસના સાહેબ હતા એમને બી કીધું કે અમે ટીમ્સ બનાવી છે અને અમે આની પર શોધી રહ્યા છે. પણ આઈ એમ વન્ડરિંગ કે આ કાલનો કિસ્સો છે, અત્યારે આઈ થિંક એટલીસ્ટ 12 થી 18 કલાક થયા, 12-1 કલાક તો આરામથી થઈ ગયા છે, તો બી હજી એ માણસ પકડાયો કેમ નથી? કારણ કે ઇટ ઇઝ નાવ આપણી આટલી આપણી પાસે પોલીસ પાસે ઘણી ટેકનોલોજીઓ છે, ઇટ ઇઝ વેરી નાવ નોટ ધેટ ડિફિકલ્ટ ટુ કેચ ધીસ ટાઈપ ઓફ ક્રિમિનલ્સ. એટલે આઈ એમ ઓલ્સો વન્ડરિંગ કે કેમ ઇઝ ધેર અ ડીપર અનથી કઈ હજી ડીપ કે છે જે વિચારવા જેવું યા જોવા જેવું, યા આ એક સિમ્પલ ખાલી એસિડ ફેંકવાનો કેસ છે.